नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 એકમની અંદર ભાગ 2 ની અંદર આપણે છેલ્લે ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબ જેના વિશે આપણે અભ્યાસ કર્યો કે કંપનીના વાર્ષિક હિસાબો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે જેને આપણે નાણાકીય પત્રકો તરીકે ઓળખવામાં આવે છે. આપણે નાણાકીય પત્રકો વિશે તમે ધોરણ 11 માં પણ અભ્યાસ કર્યો, આપણે ધોરણ 12 ની અંદર પણ કંપનીના જે વાર્ષિક હિસાબ જે નાણાકીય પત્રકો છે એ ચેપ્ટર વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ભાગીદારી પેઢીના જે વાર્ષિક હિસાબ છે એ આપણે બાકી છે જે પાર્ટ 1 માં ચેપ્ટર છે, ટૂંકમાં જે આપણે 11 માં ધોરણ જે વૈયક્તિક માલિકીના જે વાર્ષિક હિસાબો ભણ્યા છે એ જ પ્રકારના વાર્ષિક હિસાબ ધોરણ 12 ની અંદર ભાગીદારી પેઢીના છે. સેમ ટુ સેમ બહુ ફેરફાર છે ને, પણ જે કંપનીના જે વાર્ષિક હિસાબ છે એના જે નમૂના છે એ અલગ હતા, એટલે આપણે એના વિશે આપણે ધોરણ 12 માં છેલ્લે આપણે એ ચેપ્ટર પૂરું કર્યું કે કંપનીના વાર્ષિક હિસાબો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે અને એમાં કેટલા ખાતા તૈયાર કરવામાં આવે છે. આપણને ખબર છે કે ધંધાની અંદર જે કઈ નાણાકીય વ્યવહારો થતા હોય છે એ નાણાકીય જે કઈ વ્યવહાર થાય છે એ નામાની ટૂંકમાં જે કઈ નામાના નિયમ અને જે સિદ્ધાંતો છે એ પ્રમાણે આપણે એની નોંધ કરતા હોય છે. આપણે 11 માં ધોરણ માં નામાના નિયમો અને નામાના જે સિદ્ધાંતો છે પાયાના એના વિશે આપણે અભ્યાસ કરી ગયા કે આમોદ લખવાની હોય, પેટા નોંધ લખવાની, જે કઈ લખવાનું થતું હોય છે એ નામાના નિયમ પ્રમાણે એટલે કે એના સિદ્ધાંતો પ્રમાણે લખવાનું થતું હોય છે. એ સિદ્ધાંતોની આધારે તો કે જેને કહેવાય કે નાણાકીય વ્યવહારની નોંધ કરવામાં આવે છે. નાણાકીય વ્યવહારની આપણે જોઈ કે જે કઈ તબક્કાઓ છે તે તબક્કાની શરૂઆત આપણને ખબર કે આમનોંધથી થતી હોય છે. નામાની અંદર સૌપ્રથમ આમનોંધ કરવામાં આવે છે, ત્યાંથી પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા જતા છેલ્લે જેને કહે કે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ જેને કહેવાય કે તબક્કાઓ જે છે એ ક્રમશ એકદમ ધીમે ધીમે આગળ વધતા જાય છે અને છેલ્લે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતું જવાનું હોય છે. તો પહેલા આમનોંધ રાખતા હોય છે. આમનોંધ પરથી જેને કહેવાય કે ખાતા હોય ખતવણીમાં અસર કરે એના પરથી કાચું સરવૈયું બનાવે, એના ઉપરથી જેને કહે કે હવાલા અને જે કાચું સરવૈયું છે એના ઉપરથી તૈયાર કરે વાર્ષિક હિસાબ. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તો કે આગળ ધીમે ધીમે વધતા હોય છે. એટલે આપણે 11 માં ધોરણ વાર્ષિક હિસાબ જેને કહે કે આપણે અભ્યાસ કર્યો, પણ એ વાર્ષિક હિસાબો કઈ રીતે તૈયાર કરવા માટે છે એ પણ આપણે 11 માં ધોરણ માં જોઈ. એના તબક્કાઓ શું શું છે કે ધંધા અંદર વાઉચર હોય, વાઉચર ઉપરથી આમનો કે પેટાનો તૈયાર થાય, એના ઉપરથી ખાતાની ખતવણીમાં ખતવણી કરે, ખાતાની બાકી સુધી કાચું સર્વે તૈયાર કરે અને કાચા સર્વૈયાને હવાલા પરથી આપણે ખબર છે વાર્ષિક હિસાબ તૈયાર કરતા હોય છે. આપણે તો આપણે વાર્ષિક હિસાબમાં આપણે ધોરણ 11 માં જોયું કે વાર્ષિક હિસાબની અંદર 3 ખાતા બનાવતા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આપણે જોયું વાર્ષિક હિસાબ લીધા 3 પ્રકારના ખાતા તૈયાર કરતા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ ત્રણેય જે છે એ નાણાકીય પત્રકોના અંગ કહી શકાય કે આ જે છે નાણાકીય પત્રકોના ભાગ છે જેમાં આપણે આ 3 પ્રકારના ખાતા બનાવતા. આપણે કહો આપણે વેપાર ખાતા ઉપરથી કાચો નફો કે કાચી ખોટ જાણી શકીએ,
फोर અને જે પાતળું સહયોજક છે બંધાની આર્થિક પરિસ્થિતિ બંધાની સ્થિતિ કેવી છે કે રસ હતો આના વિશે આપણે અભ્યાસ ધોરણ 11 માં કરી ગયા કે જે ત્રણ જે ખાતા આપણે તૈયાર કરતા વેપાર ખાતું નફાનુકસાન ખાતું અને પાકું સહયોજક તો કે વેપાર ખાતું શું બતાવતું હતું કે કાચો નફો કે કાચી ખોટ જેમાં વેપાર ખાતું તૈયાર કરતા નફા નુકસાન ખાતું તો કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણે તૈયાર કરતા જ્યારે પાકું સહયોજક છે એ ધંધાની આર્થિક પરિસ્થિતિ અંગેનો ખ્યાલ આપણે રજૂ કરતા આ આપણે નાણાકીય પત્રકોની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે આ જે ત્રણ પ્રકારના નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવતા અને આપણે જે કંપની વાર્ષિક હિસાબ એમ આપણે જે છે કંપનીના વાર્ષિક હિસાબમાં આ બે પ્રકારના નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવતા આપણે એ સભ્ય છે નફા નુકસાન ખાતું અને પાકું સહયોગ તો કે આ બે પ્રકારના તો કે પત્રકો તૈયાર કરવામાં આવતા હવે આ જે નાણાકીય પત્રકો ઉપરાંત કંપની અંદર એક રોકડ પ્રવાહ પત્ર અને એક ભંડોળ પ્રવાહ પત્ર આ પણ તૈયાર કરવામાં આવે છે એમાં તો કે કંપનીના વાર્ષિક હિસાબોમાં તો કે આ બંને ઉપરાંત આ બંનેનો પણ સમાવેશ કરવામાં આવે છે એમાં તો કે કંપનીના વાર્ષિક હિસાબોમાં આપણે 11મા ધોરણમાં જે વાર્ષિક હિસાબમાં આપણે મુખ્ય ત્રણ પ્રકારના ખાતા તૈયાર કરતા 12મા ધોરણમાં જે કંપનીના વાર્ષિક હિસાબ જોઈએ એમાં તો કે નન્નું ખાતું અને પાકું સરોય કઈ રીતે તૈયાર કરતા એનો અભ્યાસ કર્યો કંપનીના વાર્ષિક હિસાબ હોય તો પણ ભલે કે પેઢીના ક્રેડિટ મળી જાય પણ જે વાર્ષિક હિસાબથી જે બાબત રજૂઆત કરે એ જ બાબતની રજૂઆત કરતું હોય છે પાકું છે તો પાકું છે જે રજૂઆત કરતું હોય એ જ બાબત દર્શાવે છે રોકડ પ્રવાહ પત્રક ઉપરથી ધંધાની જેને કહેવાય કે નિર્દેશ રોકડ આવક અને રોકડ જવક અંગેની માહિતી મેળવી શકાય છે રોકડ અંગે રોકડ ક્યાંથી આવી ક્યાં જાય છે એને રોકડ પ્રવાહ પત્રક ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ હવે આપણે આ જે નાણાકીય પત્રકો છે એ આપણે નાણાકીય પત્રકોમાં આપણે અભ્યાસ કર્યો કે નાણાકીય પત્રકો આપણે જે તૈયાર કરી છે વેપાર ખાતું તૈયાર કરતા એ નફા નુકસાન ખાતું તૈયાર કરતા કે પાકું સર્વે તૈયાર કરતા તો આ નાણાકીય પત્રકો ઉપરથી આપણે શું માહિતી મેળવતા તો કે નાણાકીય પત્રક ઉપરથી નાણાકીય વ્યવહારોની માહિતી આપણને મળી શકે તો કે આપણે ધોરણ 11માં મેં જોયું અને ધોરણ 12માં પણ આપણે બે ખાતા તૈયાર કરી એના વાર્ષિક હિસાબ આપણે જોઈ આવેલા તો કે આ જે આપણે ખાતા તૈયાર કરી છે જે નાણાકીય પત્રકો એના ઉપરથી આપણે નાણાકીય વ્યવહારોના શું માહિતી મળે તો કે આ પત્રકો ઉપરથી ના કે વ્યવહારોની પરિણામ અંગેની માહિતી મળી શકે શેની માહિતી મળતી નાણાકીય વ્યવહારનો પરિણામ કે ભાઈ જે કાંઈ ધંધાની અંદર નાણાકીય વ્યવહારો થાય છે એના પરિણામ આપણને શું મળી છે કોઈ પણ આપણે વ્યવહાર કર્યો તો પરિણામ આપણને શું મળ્યું એ પરિણામ અંગેની આપણે માહિતી મેળવી શકતા એના પરથી તો કે નાણાકીય પત્રકો પરથી કે ભાઈ જે આપણે નાણાકીય પત્રકો તૈયાર કરી છીએ એ નાણાકીય પત્રકો પરથી આપણે ધંધાકીય એકમના પરિણામ વિશે માહિતી મેળવી શકતા કેવું પરિણામ તો કે કેટલા રૂપિયાનો કાચો નફો કે કાચી ખોટ થઈ છે કેટલા રૂપિયાનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ થઈ છે ધંધાની અંદર મિલકતો વિશેની માહિતી મેળવી શકાય બરાબર છે કેટલા કેટલી બેંચાલ મિલકત છે કેટલા દેવા છે કેટલી ધંધામાં મૂડી છે આવી બાબત અંગે આપણે માહિતી મેળવી શકતા એ જે તે હિસાબી સમય દરમિયાન નાણાકીય પત્રકો શું કરતો પત્રકો જેને કે પરિણામ રજૂ કરે છે નફા નુકસાન થતું ધંધાની જેને કે ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ દર્શાવે અને પાકું સર્વે જે છે એ આર્થિક સ્થિતિ દર્શાવે છે તો કે આપણે આ જે પત્રકો તૈયાર કરતા એના આધારમાં
સાચો નકો કે કાચી ખોટ ચોખો નકો કે ચોખી ખોટ પાકુ જે સર્વિચ ના પરથી મિલકતો દેવા મૂડી આવી બધી બાબતો અમે આપણે માહિતી મેળવી શકતા તો કે આ જે પત્રકો તૈયાર કરતા એના પરથી આપણે પરિણામ જોઈ શકીએ કે આપણે કેટલી ખરીદી કરેલ છે કેટલું વેચાણ છે કેટલો સ્ટોક પડ્યો છે કેટલા દેવાદારો છે કેટલા લેણદારો છે આ અંગે થી આપણે નાણાકીય પત્રક ઉપરથી તો કે માહિતી મેળવી શકી છે પણ આપણે એ નથી જાણી શકતા કે આ પરિણામ આવું શું કામ છે તે આપણે દર્શાવી શકતા નથી માન્ય કે કાચો નફો આટલો આવ્યો છે કાચી કોઈ તો શા માટે જેને કે ધંધાની અંદર કોતે એને કયા પરિબળો અસર કરે છે એ પરિબળો વિશે આપણે જાણી શકતા નથી કે ભાઈ તેના કારણે આ જેને કે ધંધાની અંદર કોઈ મિલકતો આટલી શા માટે છે દેવું કેમ આટલું થઈ ગયું આપણી ધંધાની પરિસ્થિતિ કેમ સારી નથી એ આપણે જાણી શકતા નથી એના માટે કયા પરિબળમાં જવાબદાર છે શું કામ એ માહિતી આપણે જોઈએ નફા નુકસાન કાતો બને ધંધામાં ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આવી જે કઈ પરિણામ જાણી શક્યા પણ આવું પરિણામ શું કામ આવ્યું એ વિશે આપણે માહિતી મેળવી શકતા નથી એના માટે કયા પરિબળો જવાબદાર છે એ આપણે જાણી શકતા નથી કે આ વર્ષે ચોખ્ખો નફો થયો તો એના માટે કયા પરિબળ જવાબદાર જે આપણે સુધારો કર્યો તો આવતા વર્ષે હજી વધુ નફો થાય એ આપણે એના પરથી જાણી શકીએ એના પરથી શું જાણી શકી નફો થયો કે કોણ કે પી જાય છે શું કામ થયો કેના કારણે થયો કયા પરિબળ જવાબદાર છે એ આપણે માહિતી મેળવી શકતા નથી બરાબર છે કે ભાઈ એકબીજા સાથે કેવો સંબંધ છે કે જુદા જુદા ઘટક છે વેચાણ દેવાદારો ખરીદી શો આ બધા એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય તો કેને કેની સાથે કેવો સંબંધ છે બરાબર છે એ પણ આપણે જાણી શકતા નથી ભાઈ નફો કે નફા માટે કોણ જવાબદાર હોય અને કયું પરિબળ અસર કરે આપણે કોઈ વેચાણ વધે તો સ્વાભાવિક છે કે નફો વધે તો વેચાણ અને નફાને સંબંધ થયો પણ એ કેવો સંબંધ છે કે છે કે નહીં કે નહીં વચ્ચે એ વિશે આપણે માહિતી મેળવી શકતા નથી તો કે શા માટે આવું બધું થાય છે ક્યાં પરિબળો જવાબદાર છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કર્યો છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ આ જે નાણાકીય પત્રકો આપણે તૈયાર કરી છે એનું વિશ્લેષણ કર્યું એના પરથી માહિતી મેળવ્યું બરાબર છે નાણાકીય પત્રકોના જે વિશ્લેષણ ચેપ્ટર છે એમાં આપણે આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર છે આ ચેપ્ટર જે છે એ બોર્ડની અંદર 5 માર્કમાં ચેપ્ટર પૂછવામાં આવે છે જેમાં એક બાકીનો પ્રશ્ન છે વિભાગ બી ની અંદર અને એક વિભાગ બી ની અંદર દાખલો હશે 4 માર્કનો એટલે કે આ ચેપ્ટરનો કુલ ગુણ ભાર કેટલો છે 5 માર્ક એમાં એક વિભાગ બી ની અંદર 1 માર્કનો પ્રશ્ન અને એક વિભાગ ડી ની અંદર 4 માર્કનો દાખલો પૂછવામાં આવે છે એટલે આ રીતના ચેપ્ટર કુલ ગુણ ભાર કેટલો છે 5 માર્ક એટલે બોર્ડ ની અંદર આ ચેપ્ટરમાંથી 5 માર્ક પૂછવામાં આવે છે હવે જો આપણે તમને પાઠ્ય પુસ્તકમાં એક ઉદાહરણ આપેલું છે પેજ નંબર 154 ઉપર પેજ નંબર 154 ઉપર પહેલા આપણે ઉદાહરણ અભ્યાસ કરી ત્યાર પછી આપણે આગળ કોઈ અભ્યાસ કરી હવે જો કોઈ કંપનીનું વેચાણ એ પૂછાવ્યું એક ઉદાહરણ આપણે દ્વારા સમજીએ તો કે વેચાણ એટલું છે 80,000 આકર્ષક એટલો છે 20,000 સર્વિસનો એટલો છે 10,000 અને ખરીદી એવી છે
40,000 रुपया आपने नफो
નફો પ્રાપ્ત થયો તો કે વેચાણ આપણ સ્ટોક કરી દી સ્રોતના સ્ટોકના બધે પરિણામ સર્જનના બધે પરિબળો અસર કર્યા આ સરુ સ્ટોક કરી દીને આપણ સ્ટોક જી છે એ પરિબળો પણ અસર કરે છે હવે આ કોઈ પણ કિંમતમાં વધઘટ થાય એટલે પરિણામમાં શું થાય ફેરફાર જોવા મળે છે એટલે એ જે છે એ અસર કરે છે અને આપણે જોઈએ કે કાચાનો દર કેટલો છે તો કે 40,000 નફો થયો કેટલા નફો થયો 40,000 તો કાચો નફો આપણે 50% લઈએ કેટલો નફો બેસે છે 50% એટલે 80,000 40,000 નફો 80,000 50% નફો બેઠો કેટલો નફો બેઠો 50% આમાંથી કોઈ પણ પરિબળમાં તમે ફેરફાર કરો એટલે કાચા નફાના જે દર છે તે દરમાં પણ ફેરફાર થાય છે કોઈ પણ ફેરફાર કરો બરાબર છે માની લે કે વેચાણ 1,00,000 થઈ જાય આ વેચાણ તમે 1,00,000 કરી નાખો તો નફો કેટલો થઈ જાય 60,000 થઈ જાય તો બીજા કઈ ફેરફાર ન થાય તો કોઈ પણ વેચાણ સરુ સ્ટોક ખરીદી કે આખર સ્ટોક આ ચારમાંથી કોઈ પણ પરિબળમાં ફેરફાર થાય જેના કારણે નફામાં ફેરફાર જોવા મળે છે આખર સ્ટોક 10,000 થી આખર સ્ટોકની કિંમત ઘટી જાય તો નફો શું થઈ જશે ઘટી જશે ટૂંકમાં આ જે પરિબળો છે એ આપણે ખબર એ પરિબળો અસર થયા કોઈ પણ એક પરિબળમાં કાંઈ પણ ફેરફાર થયો જેના કારણે નફામાં શું થશે તો કે ફેરફાર જોવા મળશે કોઈ પણ એક પરિબળમાં ચેન્જીસ આવ્યો કોઈ પણ એકમાં વધઘટ થઈ જેની અસર આપણે નફા ઉપર જોઈ શકીએ છીએ કે જેની અસર નફા ઉપર થશે ટૂંકમાં વેચાણ ઉપર કાચા નફાનું પ્રમાણ કેટલું છે કે કાચા નફો દર કેટલો છે એ આપણે દર જાણી શકીએ છીએ આના વિશે આપણે વિગતે ચર્ચા હજી આપણે ચેપ્ટર નંબર 5 જે છે સૂત્રો જે કે હિસાબી ગુણોત્તરનું જે વિશ્લેષણ આપણે પત્રકો ઉપરથી કરવાના છે અને પછી હિસાબી ગુણોત્તરનું જે વિશ્લેષણ સૂત્ર ઉપરથી કરવામાં આવે છે હિસાબી ગુણોત્તર જે અલગ અલગ જે સૂત્રો છે બરાબર છે એ વિશે પણ અહીં આપણે નાણાકીય કાર્ય પત્રકોનું વિશ્લેષણ કરી છે ત્યાર પછી હિસાબી ગુણોત્તરો અને એનું આપણે વિશ્લેષણ કરીએ કાચાના પણ દર કેટલો છે એ કે આપણે અહીં જોયું બરાબર છે કે વિશ્લેષણ શું અર્થ એવો નીકળે કે નાણાકીય પત્રકમાં જે કંઈ માહિતી આપે છે પરિણામ અર્થઘટન આપણે કહીએ એને શું કે વિશ્લેષણ કહીએ આપણે વિશ્લેષણ કહીએ શું વિશ્લેષણ આપણે મળ્યું તો કે આના ઉપરથી જેને કહીએ કે સરુ સ્ટોકમાં કંઈ પણ ફેરફાર થી આપણો નફો ઘટે છે નફો વધે છે નફા અંગેની જે માહિતી છે બરાબર છે જે કંઈ માહિતી આપણે આપી છે જે પરિણામ એનું તમે જે અર્થઘટન કરો આપણે એને જેને કંઈક વિસ્તૃત કરી આપણે એના માટે શું કારણ મેળવ્યું છે કે જે કે આપણે અર્થઘટન કર્યું એને કહ્યું કે નાણાકીય પત્ર પર શું કહ્યું કહેવાય વિશ્લેષણ કર્યું ટૂંકમાં આપણે જે કે આપ્યું છે એના પર આપણે વિશ્લેષણ કર્યું કે નફો કેટલો બેસે છે વેચાણ કેટલું છે ટકાવારી કેટલી છે વેચાણની બરાબર છે કાચા નફાની ટકાવારી કેટલી છે આ બધું આપણે વિશ્લેષણ કર્યું બરાબર છે ગયા વર્ષના વેચાણના સંદર્ભમાં આ વર્ષે વેચાણ શું વધારો થયો છે ઘટાડો થયો છે આવી બાબતોની જે ચકાસણી કરી એને કહેવાય વિશ્લેષણ હવે આપણે જોવાની છે નાણાકીય પત્રકો પર નાણાકીય પત્રકો એટલે શું કેને નાણાકીય પત્રકો કહેવામાં આવે છે તો કે નાણાકીય પત્રકોનો અર્થ શું છે તો કે ધંધાકીય અકાઉન્ટની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર અને કહેવાય છે નાણાકીય પત્રક એટલે શું તો કે ધંધાકીય અકાઉન્ટની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર કરેલ એ હોય છે તો ભાઈ નાણાકીય પત્રક એટલે શું કે આપણે ખબર છે ધંધાકીય અકાઉન્ટની જે કંઈ માહિતી છે વિગતવાર જે કંઈ નાણાકીય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર કરેલ એ હોય એને કહેવાય છે નાણાકીય પત્રકો ટૂંકમાં નફા નુકસાન ખાતું કે જે પાકનું સર્વે આપણે તૈયાર કરી છે એ ધંધાકીય એકમની જગ્યા નાણાકીય સ્થિતિ છે એ નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો એક તૈયાર કરવામાં શું કહેવાય એને એ હોય કે જેના ઉપરથી ધંધાકીય એકમની નાણાકીય પરિસ્થિતિ વિશે આપણે માહિતી મેળવી શકીએ
કોના દ્વારા તો કે જે નાણાકીય પત્રકો જે છે એના વિવિધ પાસાઓ તો કે આપણે જાણીએ કે વિવિધ પાસાઓ વિશે માહિતી મેળવી શકે કે માને કે વેચાણ કેટલું છે સ્ટોક કેટલો છે પાકા સમયે બિનચાલુ મિલકત કેટલી છે અને જુદા જુદા જે મિલકત દેવા આ અંગેની માહિતી મેળવી શકતા હોય એને પણ નાણાકીય પત્રકો કહેવામાં આવે છે બરાબર છે હવે નાણાકીય વિશ્લેષણ એટલે શું આપણે ચેપ્ટર નામ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ વિશ્લેષણ એટલે શું આગળ પણ વિદ્યાર્થીઓ તમને સમજે કે વિશ્લેષણ એટલે કે નાણાકીય પત્રકમાં જે કંઈ માહિતી કે જે પરિણામ છે એનું અર્થઘટન કરવા એને શું કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહેવામાં આવે છે નાણાકીય જે કંઈ માહિતી છે એ માહિતી કે પછી પરિણામ નફો કે ખોટ જે કંઈ પરિણામ છે એનું તમે અર્થઘટન કરો બરાબર છે એને કહેવામાં આવે છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કે નાણાકીય જે પત્રકો છે એમાં જે માહિતી આપેલી છે એ માહિતીનું અર્થઘટન કરો કે ભાઈ આ વર્ષે નફો આટલો હતો ગયા વર્ષે નફો કેટલો છે તો કે નફાની સરખામણી તમે કરો કે નફામાં કેમ વધઘટ થવા જોવા મળે છે તો કે તમે જે કા વિશ્લેષણ કરો અર્થઘટન કર્યું નાણાકીય પત્રકો પર માહિતી બરાબર છે આ આયુ જે અર્થઘટન આપણે કર્યું શું કહેવાય છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહેવામાં આવે છે કે નાણાકીય પત્રકો જે માહિતી અને જે પરિણામ છે એનું ટૂંકમાં અર્થઘટન કરો બરાબર છે વેચાણ વેચાણનો અર્થઘટન કરો કે વેચાણમાં શું ફેરફાર થયો ગયા મહિનાની સરખામણીમાં ગયા વર્ષની સરખામણીમાં તો કે નાણાકીય પત્રકમાં જે કંઈ માહિતી કે જે કંઈ પરિણામ છે પરિણામનું અર્થઘટન કરો એને કહેવામાં આવે છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એટલે આ બધા બે લખી યાદ રાખે નાણાકીય પત્રકોનો અર્થ અને નાણાકીય વિશ્લેષણનો અર્થ બરાબર બે લખી તમને પૂછાય શકે જો નાણાકીય વિશ્લેષણના પ્રકાર તો કે નાણાકીય વિશ્લેષણના પ્રકાર કેટલા છે તો કે નાણાકીય વિશ્લેષણના મુખ્ય ત્રણ પ્રકાર છે એક પક્ષાધાર તો કે પક્ષાધાર શું બાહ્ય અને આંતરિક બાહ્ય વિશ્લેષણ જે બાહ્ય પક્ષાધાર હોય એ વિશ્લેષણ કરે તેને કહેવાય બાહ્ય વિશ્લેષણ કેવું કહેવાય બાહ્ય તો કે સંભવિત રોકાણકાર ટૂંકમાં જેને આપણી કંપનીમાં શેરનું રોકાણ કર્યું છે બરાબર છે એ આપણા પત્રકોનું વિશ્લેષણ કરે બાહ્ય પક્ષથી ને આપણી કંપનીમાં શેર રોકાણ કરવા છે એટલે જોઈશું આ કંપનીમાં શેર રોકાણ કરાય કે ન કરાય તો કે આપણી કંપની ભાગ રાખે તો જોઈએ ને કે ભાગ રખાય તો આપણા પત્રકોની ચકાસણી કે આમાં ભાગ રખાય એવું કરું તો કે આપણા પત્રકો જોઈએ છે ચાર પાંચ વર્ષ આપણે કેટલો નફો કમાય છે આપણી પાસે કેટલી મિલકતો છે તો આ લોકો આપણા પત્રકોનું વિશ્લેષણ કરતા હોય સરકારી એજન્સીઓ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સંશોધન કરતા જે છે આ બધે એકમનો જેને કે પ્રકાર વિશેનો જેને કે પાકનું સર્વે આવકનું પત્ર પછી જે ઓડિટ કે ડિરેક્ટરનો અહેવાલ આ બધા વિશ્લેષણ કે પોતાના રોકાણકાર તમે નહીં મેળવે તો આ પ્રકારના વિશ્લેષણ કેવું કહેવાય બાહ્ય વિશ્લેષણ ટૂંકમાં જે બાહ્ય પક્ષથી વિશ્લેષણ કરતા હોય સેના માટે તો કે પોતાને એમાં રોકાણ પેઢીમાં કરવું કે નહીં આ કંપનીમાં રોકાણ કરવું કે નહીં એ અંગે નિર્ણય લેવા માટે આપણા પત્રકો જે છે નફા નુકસાન ખાતું પાકું સર્વાયુ આપણો જે ઓડી અહેવાલ હોય એનું તો કે વિશ્લેષણ કરતા હોય જોતા અર્થઘટન કરતા હોય કે ભાઈ આ પરિસ્થિતિ શું દર્શાવે છે તો કે બાહ્ય પક્ષ જો આપણા પત્રકોની જેને જે કે અર્થઘટન કરે વિશ્લેષણ કરે તો એને કહેવામાં આવે છે બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ એટલે કે ધંધાના જે સંચાલકો બરાબર છે એ આપણે નાણાકીય પત્રકમાં આધાર જે કંઈ નિર્ણય લેતા હોય એટલે કે સંચાલકો નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરે તો એને કહેવાય આંતરિક વિશ્લેષણ એટલે કે ધંધો જે ચલાવે છે જે કંપની ચલાવે છે આપણે ખબર કંપની કોણ ચલાવે તો કે સંચાલક તો કે સંચાલક મંડળ છે એને આ વર્ષે કયા નિર્ણય લેવા છે આ નિર્ણય લેવા માટે એ કોણ જૂના હિસાબો છે એટલે કે પત્રકો છે એનું વિશ્લેષણ કરે ધંધાની આપણી સ્થિતિ કેવી છે બરાબર એના આધારે જેને કે ભવિષ્યના નિર્ણય લેતા તો જેને કે સંચાલક જો આપણા એના પત્રકોનું વિશ્લેષણ અર્થઘટન કરે તો એને કહેવામાં આવે છે આંતરિક વિશ્લેષણ ટૂંકમાં બહારના પક્ષના વિશ્લેષણ કરે તો બાહ્ય વિશ્લેષણ ધંધાના જ માણસો વિશ્લેષણ કરે એને કેવું કહેવાય આંતરિક વિશ્લેષણ ત્યાર પછી છે આગા ઉભા આનો
વિશ્લેષણ એટલે શું અને ઊભું વિશ્લેષણ એટલે શું એના વિશે આપણે માહિતી મેળવી જા ચેપ્ટર ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ઓકે આનું વિશ્લેષણ નાણાકીય પત્રોની તુલના કરવામાં આવે જેને કહેવાય આડું વિશ્લેષણ કેવું કહેવાય જુદા જુદા નાણાકીય પત્રોની તુલના કરવી એ વિશ્લેષણને કહેવાય આડું વિશ્લેષણ શું કહેવાય છે આડું વિશ્લેષણ ટૂંકમાં 2013 માં વેચાણ થયું હતું બોલા 2013 ના નાણાકીય પત્રકો તૈયાર કર્યા હોય એટલે 2013 ના જે નાણાકીય પત્ર તૈયાર કર્યા હોય બરાબર છે 2013 માં વેચાણ થયું હતું 2013 માં ખરીદી કરી હતી પછી વર્ષ 2014 ના નાણાકીય પત્ર તૈયાર કર્યું 2014 માં વેચાણ કેટલું હતું ખરીદી કરી હતી એટલે 2015 2016 ચાલુ વર્ષ જે છે એની અગાઉના વર્ષ સાથે તુલના કરવામાં એને કહેવામાં આવે આડું વિશ્લેષણ શું કહેવામાં આવે આડું વિશ્લેષણ ચાલુ વર્ષ જે છે એની સત્તાવાળા ગયા વર્ષની સત્તાવાળા શું ફેરફાર જોવા મળે એ આપણે જાણતા હોય તો એને કહેવાય આ બધુમાં તુલના કરી બે વર્ષની શું કહી સત્તા જેને કહેવાય છે આડું વિશ્લેષણ શું કહેવાય છે આડું વિશ્લેષણ બરાબર છે કે 2014 સત્તાવાળા 2013 સત્તાવાળા કોઈ પણ બાબત પછી હોય વેચાણથી ભલે ખરીદી હોય નફો હોય બરાબર છે કોઈ પણ ખર્ચા હોય કોઈ પણ આવક હોય અનિયમ કે કોઈ પણ મિલકત હોય કોઈ પણ બાબત જેને કહે કે ચાલુ વર્ષની ગયા વર્ષ સાથે સરખામણી કરી તેના સાથે જોઈ કે શું ફેરફાર થયો જો આટલું વેચો તો વેચવાનો શું ફેરફાર થયો તો આને કેવું કહેવાય આડું વિશ્લેષણ તુલના કરવી જેને કહેવામાં આવે છે આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ જે છે એ એક જ વર્ષમાં ગમાવે છે ટૂંકમાં જે વર્ષ છે એક જ વર્ષની કોઈ એક સાથે સતત કાચ નફો હોય નાનું ખાતું તેની સરખા બધી વેચાણ સતત કરવાનું દરેક માહિતી સરખા કઈ સરખા કરવા પડશે વેચાણ સતત વર્ષ પહેલા કોઈ પણ સાથે સરખામણી કરવી પાકું સર્વે તો પાકા સર્વેના સરવાળા સાથેની સરખામણી કરવામાં આવે કે પાકાસો જે સર્વર છે એની સાથે સરખામણી કરે શું ફેરફાર થાય છે પછી બે વર્ષ તો બે વર્ષ સર્વર સાથે સરખામણી કરે એના આધારે જોઈ કે ભાઈ આ વર્ષે કાચો નફો આટલો થઈ રહ્યો છે વેચાણ કર્યો
આ વર્ષે બાજર ઉપર ઘણી એ સમય વેચાણ કેટલું હતું ઘણી કે લાંબે તો આપણે કહે કે નફો ઘટે છે પણ ખરેખર એ વર્ષે વેચાણ ઓછું થી પણ નફો કરતા આવી વધારે એટલે કે ઉભું વિશ્લેષણ એક જ વર્ષ સાથે સરખામણી કરવામાં આવે છે 2000 ની માન્ય કે 10 1 લાખ 50 હજાર એ માન્ય કે નફો થી 30000 થયો અહીં નફો 30000 થયો તો કન્ડિશન સારી કરી કે 2013 ના વર્ષે 2014 ની તો કે 2013 કેમ કે આપણે વેચાણ થી કેટલી નફો થઈ એટલે વેચાણ વધાય તો નફો કેટલો થયો 30000 થયો એટલે કે આ એટલે કે એક જ વર્ષ અહીં સરખામણી બધાની વેચાણ સાથે જ કરતા હોય સરખામણી કઈ સાથે કરે વેચાણ સાથે પાકું સર્વ યુનિટની સરખામણીના સરવાળા સાથે કરે તો એના પ્રમાણમાં જે સરવાળા ટોટલ છે એના પ્રમાણ વિરુદ્ધ કરે છે જેના પ્રમાણમાં દેવ કર્યું છે જેને કહેવાય છે ઉભું વિશ્લેષણ ત્યાર પછી છે સમયના લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આના હિસાબે વિસ્તૃત ચર્ચા પછી કરશું લાંબા ગાળાનું વિશ્લેષણ એટલે કે જે એવા છે કે જે પક્ષોએ લાંબા ગાળા માટે વિશ્લેષણ કરતા ડિબેન્ચર ધારક જેને લાંબા ગાળા માટે રોકાણ કરવાનું નાણાકીય સંસ્થા હોય જે રોકાણ કરે છે એ લોકો શું હોય લાંબા ગાળાનું વિશ્લેષણ આ દળ જૂનું જોડ કેમ કે એક કરતા વધુ વર્ષની માહિતીની જરૂર પડે એટલે કે વધુ વર્ષની માહિતી મેળવી અને પછી એ જોતા હોય કે ગામમાં રોકાણ કરવું કે કેમ તો કે લાંબા ગાળાના વિશ્લેષણ એકદમ લાંબા ગાળાની સદ્ધરતા નફાકારકતા તરલતા કાર્યક્ષમતા કેવી છે એના આધારે જેને કે કે નિર્ણય લેતા હોય છે કે આવા જે પક્ષ છે લાંબા ગાળાનો વિચાર કરે એટલે કે એક જ વર્ષનું પત્રક નહીં જોઈએ એક કે ધીના કે કંપનીના જૂના 5 વર્ષના પત્રકો જોશે એ 5 વર્ષની માહિતીના આધારે પછી નિર્ણય લેશે કે ભાઈ આ પેઢીમાં રોકાણ કરવું કે કેમ બરાબર છે કેમ કે એક આ વર્ષે ભાઈ આ નંબર છે કેમ નહીં જૂના જ લાગે કે 5 વર્ષના નિર્ણય જોઈશે 5 વર્ષના જોશે કે 5 વર્ષનો કેવો નફો છે શું કઈ છે એના આધારે નિર્ણય લેતા હોય છે અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ કે જેને કે ધંધા ટૂંકા ગાળાની તરલતા માપવા માટે કરવામાં આવતું હોય છે એટલે કે ટૂંકા ગાળાનું જે ધ્યાન કરનાર છે એ લોકો ટૂંકા ગાળાનું વિશ્લેષણ દાખલા તરીકે જે વેપારી એકમો છે ને એ ટૂંકા ગાળાનું વિશ્લેષણ કરતા હોય કાચો માલ આપતા હોય ભાઈ આપણી પાસે જે ખરીદી કરતો હોય એને શું જોવું હોય ભાઈ એક વર્ષમાં આપણે રૂપિયા મળી જાય એને આપણે 5 વર્ષે રૂપિયા આપવાના હોતા એટલે ટૂંકા ગાળે ટૂંકા ગાળાની પરિસ્થિતિ સારી હોય છે આપણે અત્યારે જો લોન વાળા જોઈએ તો અત્યારે લોન નહીં એને 5 વર્ષ પછી પેઢી લોન પરત કરવાનું તો એને જોવું પડે કે 5 વર્ષે કેટલું ગમે છે અહીંયા આપણે પાછો કરો ઓલા છે કે અત્યારે હાલ હોય ને પછી વાત ભલે કંપની ઉઠી જાય બે વાર પછી અત્યારે સ્થિતિ સારી છે બા આપણે અત્યારે રૂપિયા મળી જવા તો એ આ નાણાકીય વિશ્લેષણના બરાબર છે આપણે નાણાકીય પત્રક પર વિશ્લેષણ અને વિશ્લેષણના પ્રકાર વિશે અભ્યાસ કર્યું હવે જે વિશ્લેષણના જે સાધનો છે એના વિશે અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું ચાલો થેન્ક યુ